નમસ્કાર દર્શક મિત્રો શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે દર ગુરુવારે રાત્રે અને રવિવારે સવારે આપણે શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં મન ભરીને શિક્ષણ જગતની વાતો કરીએ છીએ અને દર ગુરુવારે કે રવિવારે તમે કદાચ ખૂબ વિવિધ માહિતીની જાણકારી પ્રાપ્ત કરતા હશો રિયલ નેટવર્કનો એક જ આશય છે કે લોકોને યોગ્ય જાણકારી પહોંચે અને એ જાણકારીના માધ્યમથી પોતાના બાળકોની સારી કારકિર્દી ઘડે આવા ખૂબ ઉમદા હેતુ સાથે રિયલ નેટવર્ક આ શિક્ષણ કાર્યક્રમ આપણા સુધી પહોંચાડે છે દર્શક મિત્રો કદાચ બાળકોને બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાઓ ચાલી રહી છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના પેપરો લગભગ પૂરા થવા એવા હશે સાયન્સના વિદ્યાર્થી હશે તો પ્રેક્ટિકલ ને જે ડબલ ઇ ને ગુજકેટની તૈયારી હજુ લંબાશે અને એ સિવાય માધ્યમિક અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ આ જ મહિનામાં સંપન્ન થવાની છે નવા શિડ્યુલ પ્રમાણે એપ્રિલ મહિનામાં તો નવું સત્ર પણ શરૂ થશે આવા નવા અભિગમ સાથે આ વર્ષે આ નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થવાનું છે આજે મારે બહુ શિક્ષણની વર્તમાન સમયની વાતો નથી કરવી મારે તો આવનારી પેઢી માટે સુરતમાં નિર્માણ થનાર એક સરસ મજાની જમનાબા વિદ્યાર્થી ભવન હોસ્ટેલ નિર્માણની વાતો કરવી છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી વાલક પાટિયા સુરત કામરેજ રોડ ખાતે પાંચ હજાર વાર જગ્યામાં જમનાબેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન અને શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી ભવનનું નિર્માણ કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ ભૂમિપૂજન તથા ખાતમુહૂર્તિ સમારોહ સત્યાવીસમી માર્ચ સાંજે પાંચ કલાકે થનાર છે ત્યારે આજે આ જમુનાબા વિદ્યાર્થી ભવન એની જરૂરિયાત શા માટે આ સરસ મજાના આ સંકુલના નિર્માણનું કાર્ય હાથ ધર્યું છે એની તમને વાત કરવી છે સુરત શહેરમાં અંદાજે બાર લાખ લોકો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના લોકો રહે છે બાર લાખની વસ્તી જે શહેરમાં હોય એ શહેરમાં આ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની એક પણ વિદ્યાર્થી માટેની એક પણ હોસ્ટેલ નથી એનું અતિથિ ગૃહ પણ નથી અને એટલે ઘણા સમયથી આ એક સુવિધા ઘટતી હતી સુરત શહેરના દાતાઓએ સુરત શહેરના સમાજસેવી સેવકોએ ડાંગથી માંડીને સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી અલગ અલગ વિવિધ સેવા અને એની પ્રવૃત્તિમાં આર્થિક અને પોતાની સેવા પણ આપી છે જ્યારે સુરત સેવા બધી જગ્યાએ સુરતના દાતાઓના સહયોગથી ખૂબ વિશિષ્ટ સ્કૂલો હોસ્ટેલ હોસ્પિટલનું નિર્માણ થયું હોય ત્યારે સુરતમાં આ એક વસ્તુ ઘટતી હતી અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી બસ હવે સત્યાવીસમી માર્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કૌશિકભાઈ પટેલ આપણો મહેસૂલ શ્રી આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી વિરોધ પક્ષના નેતા માન્ય શ્રી પરેશભાઈ ધાનાણી અને આપણા સૌના આદરણીય મને કેશુભાઈ પટેલ એની તબિયત નાજુક છે પણ અમારો પ્રયાસ છે કે આ તમામ મહાનુભાવો આ ખાત્મ દીધી સમારોહનીમાં ઉપસ્થિત રહે અને દાતાઓના સહયોગથી આ તેર માળનું બિલ્ડિંગ અંદાજે બે લાખ ચોરસ ફૂટના બાંધકામનું નિર્માણ સત્યાવીસ તારીખ પછી આપણે પ્રારંભ કરનારના છીએ સુરતમાં રહેતા આ લાખો લોકો એના બાળકો સૌરાષ્ટ્રમાં રહેતા કરોડો લોકો અને એના બાળકો જ્યારે સુરતમાં અભ્યાસ કરતા હોય ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરતા હોય એને સરસ મજાની હોસ્ટેલની સુવિધાની તાતી જરૂરિયાત છે એને યોગ્ય સુવિધા લાઇબ્રેરી ડિજિટલ લાઇબ્રેરી સરસ વાંચનાલય કારકિર્દી માર્ગદર્શન સેન્ટર સરકારી સહાય કેન્દ્ર આ બધી વ્યવસ્થા એક સ્થળે મળે તો મને એવું લાગે છે કે આવનારી ભાવિ પેઢી માટે સુરતમાં ખૂબ ઉપયોગી આ જમનાબા વિદ્યાર્થી ભવન એક આ સરસ મજાનું આ સંકુલ બનવાનું છે દર્શક મિત્રો આમ તો છેલ્લા ચાલીસ વર્ષથી આ દિશામાં ઘણા બધા મહાનુભાવોના વિચારો હતા પણ સંજોગો કદાચ નહોતા થતા અને આવું સરસ મજાનું એક વિદ્યાર્થી ભવન બને હોસ્ટેલ બને એનું સ્વપ્ન હવે સાકાર થવાનું છે સુરતમાં સૌરાષ્ટ્ર પહેલા સેવા સમાજના અગ્રણીઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ભાગના મહાનુભાવો લગભગ સાહીઠના દશકામાં સુરતમાં આવવાનું શરૂ થયું અને ત્યાર પછી એસીમાં સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓની સૌથી પહેલાં કોઈ સંસ્થા હોય તો એ સૌરાષ્ટ્ર પટેલ કરવણી મંડળ અને ત્યાર પછી છે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આ બે સંસ્થાઓ આપણા સમાજના મહાનુભાવોએ ઊભી કરી એનો એક જ આશય હતો કે સમાજને એક નવા વિચારો મળે સમાજને શિક્ષણ અંગેનું માર્ગદર્શન મળે બાળકોને પ્રોત્સાહન મળે બાળકોને પુસ્તકો મળે બાળકોને સરસ મજાની વાંચનાલયની સગવડતા મળે એ દિશામાં એ વિચાર કરીને આ બે સંસ્થાઓ ઓગણીસો ત્યાંશીથી એટલે અંદાજે ચાલીસ વર્ષથી આ સંસ્થાઓ અહીંયા કાર્યરત છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સંચાલિત હીરાબાગ ખાતે જેડી ગાબાણી પુસ્તકાલય ત્યાર પછી વાંચનાલય અને ખૂબ સરસ સુવિધાઓ આ કેવણી મંડળ દ્વારા ચાલે છે અને હવે એક જ વાત ઘટતી હતી અને એ હતી હોસ્ટેલ અને સરસ મજાનું એક અતિથિ ભવન આમ તો બે હજાર નવમાં માની શ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક સમુલગ્ન સમારોહમાં એક વિચાર પણ મુકાયો અને એ સમયે નવ હજાર વાર જગ્યાની ખરીદી પણ થઈ આ જગ્યા એટલે વાલક ચાર રસ્તા વાલક પાટિયા જેને આપણે કહીએ છીએ કામરેજ રોડ ઉપર સાગવાડી પછી સંતોકબા અને ત્યાર પછી એક પ્લોટ છોડતા આ વરાછા મેઈન રોડ ઉપર આવેલી આ જગ્યા છે આમ તો બે હજાર નવમાં આ જગ્યા ખરીદાણી હતી નવ હજાર વાર પણ સરથાણ અને વાલક બે ગામને આ જગ્યા લાગતી હતી એટલે એમાં ટીપી પડી બે ટીપી સરથાણ અને વાલક એ બંને ટીપી ફાઇનલ તરફ જઈ રહી છે એ બંને ટીપીના એફપી આપણને એકસાથે મળે એ પ્રયાસ થતાં આ નવ દસ વર્ષ નીકળી ગયા અને હવે એનું સ્વપ્ન સાકાર થયું છે આ હોસ્ટેલના મુખ્ય દાતા અલિન્દ્રા ગ્રુપવાળા શ્રી હંસરાજભાઈ ગોંડલિયા પરિવાર છે અને એટલે જ આ મુખ્ય વિદ્યાર્થી ભવન જે બને છે એમનું નામ નામકરણ દાતા હંસરાજભાઈ ગોંડલિયા અને એ નામ અપાણું છે શ્રીમતી જમનાબેન સગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન અને હવે આ બિલ્ડિંગ જમુનાબા વિદ્યાર્થી ભવનના નામે ઓળખાશે માત્ર વિદ્યાર્થીને રહેવાની સુવિધા એવું નથી એમાં એક સરસ મજાનું અતિથિ ભવન અને એના મુખ્ય દાતા મને શ્રી તુષારભાઈ ઘેલાણી છે અને એમના માતૃશ્રીનું નામ રાધાબેન હરજીભાઈ અતિથિ ભવન બનશે આ બે મુખ્ય નામકરણના દાતા છે ત્યાર પછી આ ભવન જે તેર માળનું બનશે બે લાખ ચોરસ ફૂટના બાંધકામમાં બનશે એમાં એક સરસ મજાનું પુસ્તકાલય હશે જે મન્હરભાઈ કાકડીયા તરફથી એ પુસ્તકાલયનું નામકરણ જે થયું છે એમાં સાતસો વિદ્યાર્થીઓ રહી શકશે વર્ષાબેન મન્હરભાઈ કાકડીયા એ પુસ્તકાલય બનશે અને પુસ્તકાલય પણ ખૂબ સરસ વિદ્યાર્થીઓને પુસ્તકો તમામ સુવિધાના મળે એવી વ્યવસ્થા થશે એક વાંચનાલય બનશે અને એ વાંચનાલયના દાતા છે માનેશ્રી લવજીભાઈ ડાલિયા એમના માતૃશ્રી કંકુબેન ડુંગરશીભાઈ ડાલિયા એ વાંચનાલય બનશે માને શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના મુખ્ય દાતા છે ને એનામાંથી બનશે એ ભોજનાલય અને એ ભોજનાલયના દાતા માને શ્રી મનહરભાઈ છે ગોવિંદભાઈ છે ડિજિટલ લાઇબ્રેરી પણ બનવાની છે કારકિર્દી માર્ગદર્શન સેન્ટર બનવાનું છે એના મુખ્ય દાતા છે માનસિં સૌજીભાઈ ધોળકિયાના પરિવારમાંથી નામકરણ થશે હું તમને આ સુવિધા ખાલી સમજાવું સાતસો વિદ્યાર્થી આમાં રહી શકશે તમામ સુવિધા માત્ર આરસીની રૂમ નહીં માત્ર હોસ્ટેલ નહીં પણ આ સુવિધામાં તમામ એને ભણવાની સુવિધાઓ મળી શકે એવા ઓરડા હશે અને સાતસો વિદ્યાર્થી એટલે કોણ કે જેઓ ઉચ્ચ અભ્યાસ કરતા હોય કારકિર્દી ઘડતરમાં મહત્ત્વના પડાવે હોય સી એ કરતા હોય સીએસ કરતા હોય કોસ્ટ એકાઉન્ટનું ભણતા હોય જીપીએસસીની તૈયારી કરતા હોય યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હોય આ તમામ કોમ્પિટિટિવ જે એક્ઝામ આવે છે નોકરી માટેની એની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીને સુવિધા આપવી છે યોગ્ય વાતાવરણ આપવું છે એને કોચિંગ આપવું છે ડિજિટલ કોચિંગ આપવું છે અને એમાંથી સમાજની નવી પેઢી એક સરસ મજાની કારકિર્દી ઘડીને એક સરસ રાષ્ટ્રના નિર્માણ તરફ સમાજ આગળ વધે એવો મુખ્ય ધ્યેય છે તુષારભાઈના સહયોગથી જે અતિથિ ભવન બનવાનું છે એમાં સો વ્યક્તિ એક સાથે રહી શકે એવી વ્યવસ્થા છે આ ભવન એટલે માત્ર ધર્મશાળા નહીં પણ સરસ મજાની સુવિધા આપણા મહેમાનોને સરસ ઉતારો આપી શકીએ એવી સુવિધા અને ગામથી જ્યારે વિશેષ મોટા વ્યક્તિઓ અને મહાનુભાવો જ્યારે આવતા હોય છે ત્યારે એને થોડીવાર માટે ફ્રેશ થવું હોય તો કાં હોટલમાં રાખવી પડે છે અને કાંઈ એને થોડીક અસુવિધા ઊભી થાય છે ત્યારે સો વ્યક્તિ એકસાથે રહી શકે એવા એક સરસ મજાના અતિથિ ભવનનું પણ નિર્માણ થવાનું છે આ સુવિધા એ સામાન્ય નથી અત્યારે આજ આપણા સમાજનું યુવાધન ખૂબ ભણી રહ્યું છે અરે હમણાં જ એક સાથે અડતાલીસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે થયા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું એક જ વર્ષ એટલે બે હજાર ઓગણીસમાં એક જ શહેર સુરતમાં એક જ સમાજ એટલે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના વિદ્યાર્થીઓ એક સાથે એકાવન વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા હતા એમાંથી અડતાલીસને તો એક સાથે આપણે સન્માનિત પણ કર્યા જો પંદર ટકા રિઝલ્ટ ફાઇનલનું આવતું હોય અને એમાં એક જ પરીક્ષામાં પચાસથી વધુ વિદ્યાર્થી સી એ થયા હોય તો ખાલી કલ્પના કરીએ કે કેટલા બધા વિદ્યાર્થીઓ ફાઇનલની પરીક્ષામાં બેઠા હશે કેટલા બધા ઇન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષાની તૈયારી કરતા હશે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સી એ કરે છે ગામડામાંથી અહીંયા આવીને સીએના કોચિંગ કરતા હોય એ એના સગા સંબંધીને ત્યાં રહીને એવો અભ્યાસ કરે છે જો આવા વિદ્યાર્થીને સી એ કરતા વિદ્યાર્થીને જો યોગ્ય સગવડતા આપવામાં આવે હોસ્ટેલમાં તો ખૂબ સારું પરિણામ આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું યુવા ધન પ્રાપ્ત કરી શકે એમ છે બારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે સોરી વ્યક્તિ મહેમાનો માટે અતિથિ ભવન અને સૌથી મહત્વનું છે કારકિર્દી માર્ગદર્શન સેન્ટર બાળકોમાં તાકાત છે મહેનત કરવાની પણ એને કદાચ યોગ્ય વિઝન મળે યોગ્ય જાણકારી મળે યોગ્ય સુવિધા મળે યોગ્ય વાતાવરણ મળે આ ચારેય વસ્તુ જો એક જગ્યાએ મળવાપાત્ર હશે તો એ જમનાબા વિદ્યાર્થી ભવનમાં મળશે ત્યાં કારકિર્દી માર્ગદર્શન સેન્ટર હશે અને આ સેન્ટરમાં કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવશે ને એના માટે નિષ્ણાંત વ્યક્તિઓને ત્યાં રાખવામાં પણ આવશે આ સંસ્થામાં ડિજિટલ લાઇબ્રેરી હવે જે સમય છે ને એ ડિજિટલ લાઇબ્રેરીનો છે તો આધુનિક ટેકનોલોજી સાથે બાળકોને જે માહિતી જોઈએ ત્યાં મળી શકે એના તજજ્ઞ વ્યક્તિઓ ત્યાં હાજર હોય બાળક ત્યાં આવે તો એને ડિજિટલ જે માહિતી જોતી હશે જે જાણકારી જોતી હશે જે પ્રકારનું એને સાહિત્ય પ્રિન્ટિંગ કરવું હશે એ બધું ત્યાં એને મળી શકશે એને માર્ગદર્શન આપશે અને હજુ આ વિદ્યાર્થી ભવન એટલે માત્ર હોસ્ટેલ નથી માત્ર વિદ્યાર્થીઓ રહે એટલું પૂરતું નથી આ જમનાબા વિદ્યાર્થી ભવન રાધાબેન અતિથિભવન જે બનશે તેર માળનું બિલ્ડિંગ એ સુરતની શાન બનવાની છે સમાજનું ગૌરવ બનવાનું છે અને એમાં એક સરકારી સહાય માર્ગદર્શન સેન્ટર પણ બનવાનું છે ગવર્મેન્ટની ખૂબ બધી વિવિધ યોજનાઓ છે અને યોજનાની જાણકારી ન હોવાને કારણે આપણે માહિતી ન હોવાને કારણે એનો લાભ લઈ ન શકાતો એટલે સરકારી સહાય માર્ગદર્શન સેન્ટર ઊભું થવાનું છે દાખલા તરીકે હમણાં તમે જોયું હશે કે ગુજરાત સરકારે જાહેરાત કરી કે સામાન્ય ઘરની દીકરીના કોઈના લગ્ન થાય તો કુવેરભાઈનું મામેરી યોજના અંતર્ગત વીસ હજાર રૂપિયા એ દીકરીને સરકારશ્રી તરફથી મળે છે તો અઢી ત્રણ લાખની આવક ધરાવતો પરિવાર જો આ ફોર્મ ભરે તો દીકરીના બાપાને વીસ હજાર રૂપિયા પ્રાપ્ત થાય દીકરીને વીસ હજાર પ્રાપ્ત થાય તો કેવડી મોટી સહાય ગુજરાત સરકાર તરફથી મળે છે સમૂહ પરણે તો પણ સહાય મળે અરે કેટલી બધી યોજનાઓ સરકારની સ્કોલરશીપની પણ છે વગર વ્યાજે લોનની પણ છે માત્ર ચાર ટકે લોનની પણ છે વિદેશ ભણવા જવું હોય તો ચાર ટકે વ્યાજ તમને પંદર લાખ રૂપિયા સુધીની લોન સરકાર બિન આયોગ આપે છે આ બધી જાણકારી લોકોને એક જગ્યાએ મળી શકે જે શહેરમાં બાર લાખ લોકો એક જ જ્ઞાતિના રહેતા હોય અને એને પૂરી માહિતી જો મળે તો એ સમાજની તાકાત એ સમાજનું યુવાધાન કારકિર્દી ઘડતરમાં આગળ વધે તો એક સારા રાષ્ટ્રના નિર્માણમાં આ સમાજ ખૂબ મોટું યોગદાન આપી શકે એવી શક્યતા આ સમાજમાં અને સુરત શહેરમાં રહેલી છે બિઝનેસ કનેક્ટ સેન્ટર પણ જેમ સરદારધામ યુવાનોને જોડીને બિઝનેસ માટે પણ ખૂબ સરસ પ્રોત્સાહન અને મોટિવેશન કરી રહ્યું છે તો એવું જ નાનકડું બિઝનેસ સેન્ટર લોકોને જાણકારી સબસિડીની જાણકારી નવા ધંધા ઉદ્યોગના પ્રોજેક્ટ રિપોર્ટ સહિત ત્યાંથી આપણે મળી શકીએ કદાચ આખા ગુજરાતમાં આમ તો ગુજરાત શું કરવા આખા દુનિયામાં એક જ જ્ઞાતિના આટલા બધા લોકો એક જ જગ્યાએ રહેતા હોય એવું માત્ર સુરત શહેર છે અને એક જ્ઞાતિ પાટીદાર સમાજ છે બાર લાખ લોકો એક જ કોમ્યુનિટીના એક જ જગ્યાએ રહેતા હોય એવા કદાચ દુનિયાના કોઈ શહેરમાં આટલી વસ્તી નથી અને ત્યારે એ સમાજની ભાતીગળ ઇતિહાસ પણ છે અને પાંચસો વર્ષનો ઇતિહાસ પાટીદાર સમાજનો એના માટેની એક સરસ મજાની પાટીદાર ગેલેરી બનાવવામાં આવશે ડિજિટલ ફોર્મમાં પાંચસો વર્ષનો ઇતિહાસ એની ભાષા એનો પહેરવેશ એના ધંધા એના ઓજારો અરે એના કપડા એની સંસ્કૃતિ એના ગીતો એની ખુમારી એ તમામ માહિતી એ પાટીદાર ઇતિહાસમાં હશે અને કદાચ એ જોવાલાયક બાબત હશે એની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે આ જમુનાબા વિદ્યાર્થી ભવનમાં એક સેવા સેતુ સેન્ટર બનશે જે વિવિધ સંસ્થાઓ સેવા કરે છે મેં અગાઉ કીધું એમ ડાંગના મોટા ભાગના ગામડાઓમાં એ સ્કૂલ હોસ્ટેલની સુવિધા સુરતના દાતાઓ કરી રહ્યા છે તો રવિવાર હોય કે રજાનો દિવસો હોય તો ભોજન કપડાં પુસ્તકો સુવિધાના બીજા સાધનો લઈને કેટલી બધી ગાડીઓ ડાંગમાં જઈને લોકોને આપે છે અનેક સેવા પ્રવૃત્તિ સુરત શહેરમાંથી થાય છે ત્યારે આ પ્રવૃત્તિ કરતી એનજીઓનું એક સંકલન થાય એકાબીજાને ઉપયોગી થઈ શકાય અને વધુ સમાજ સેવા અને રાષ્ટ્રની સેવા થઈ શકે એટલે સેવા સેન્ટર સેન્ટરનું નામ આપવામાં આવ્યું છે આમ સેવાસેતુ સેન્ટરને આમ એક નાનકડી દીકરી સારાના નામથી ઓળખાવાનું છે સારા સેવાસેતુ સેન્ટર આપણા વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ગણપતભાઈ ધામેલિયાની બહુ નાનકડી દીકરી છે જ્યારે આ વિદ્યાર્થી ભવન અંગેની મિટિંગો થતી હતી દાનની વાતો થતી હતી ત્યારે નાનકડી દીકરીએ કીધું કે પપ્પા આ હોસ્ટેલ બને છે એમાં અમે કાંઈ આપી શકીએ તો ગણપતભાઈ કે કંઈ વાંધો નહીં તમે પણ રકમ આપી શકશો અને એ નાનકડી દીકરી પ્રાથમિક શાળામાં ભણતી દીકરી રૂમમાં જાય છે પોતાની બચતનો ગલ્લો જે હતો બોક્સ એ પપ્પાને આપે છે કે આમાં પૈસા હોય એટલે આપણે હોસ્ટેલમાં મારી બચત આપી છે એમાંથી આઠ નવ હજાર નીકળ્યા બાકીની રકમ ગણપતભાઈ ઉમેરી અને એક નાનકડી દીકરીના સૌ પ્રથમ એક વાર એટલે કે અગિયાર હજાર રૂપિયાનું દાન આ જમનાબા વિદ્યાર્થી ભવનમાં ભૂમિદાન તરીકે મળે છે અને સારા દીકરીની આ લાગણી આ સમાજ અને આ વિદ્યાર્થી ભવન હંમેશા યાદ રાખશે એટલે જ સેવા સેતુ સેન્ટરનું નામ સારા સેવાસેતુ સેન્ટર અમે રાખ્યું છે જેથી કરીને આપણે બધા એક લાગણીથી જોડાઈએ આ માત્ર સિમેન્ટ કોન્ક્રીટ લોખંડનું આ ભવન નથી બાર લાખ નહીં ગુજરાતના તમામ પાટીદારો માટેનું એક મોટું કેન્દ્ર છે એની શાન છે એક સંગઠન એક શાન આ ભવન હંમેશા વ્યક્ત કરશે એવા ભાવથી આ સેન્ટર બની રહ્યું છે ખૂબ બધી વ્યવસ્થાઓ આમાં છે ભોજનાલય પણ હશે પુસ્તકાલય પણ હશે માત્ર ભોજનાલય પુસ્તકાલય એટલું જ નહીં પણ તમામ પ્રકારનું માર્ગદર્શન પણ અહીંયા મળી રહે ઉપર તેરમાં માળે એક સરસ મજાનું એક કોન્ફરન્સ મોટા હોલ પણ મીટિંગ હોલ મલ્ટીપર્પઝ હોલ પણ બનશે આમ સરસ મજાની સુવિધાનું આ કેન્દ્ર પણ યોગાનો યોગ ગણો કે સમાજનું એક બહુ મોટી એ બાબત ગણો એવી જગ્યા પસંદ થઈ છે આજથી દસ વર્ષ પહેલાં ત્યારે કોઈ ખ્યાલ નહોતો કે અહીંયા આઉટર રિંગ રોડ પડવાનો છે અને જે સાગવાડી પાસે વરાછા રોડને ક્રોસ કરતો એક આઉટર રોડ નીકળે છે એટલે આઉટર રોડનું જંક્શન એટલે કે સુરત શહેરનું પ્રવેશ દ્વાર બસ એ જ ખૂણા ઉપર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નિર્મિત આ જમનાબા વિદ્યાર્થી ભવન તેર માળનું બિલ્ડિંગ ઊભું હશે અને એના પટાંગણમાં એના પ્રવેશ દ્વારે ખૂબ વિશાળ કદની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ હશે સુરતમાં પ્રવેશ કરનાર તમામ વ્યક્તિ આ સરદાર સાહેબને સલામ કરતા જશે આ ભવ્ય બિલ્ડિંગને જોતા જશે એ સુરતનું પ્રવેશદ્વાર તો રળયામણું થશે સુરતની શાન વધશે પણ પટેલ સમાજનું ગૌરવ વધશે એવું આ સંકુલ એવું આ ભવન અહીંયા નિર્માણ થવાનું છે માન્ય સરકારશ્રીએ પણ આમાં ખૂબ સહયોગ આપ્યો છે એની પણ હું સગૌરવ આભાર સાથે નોંધ લઉં છું માન્ય કુમારભાઈ કાનાણી આપણા આરોગ્ય મંત્રી આપણા તમામ ધારાસભ્યો માને કાંતિભાઈ બલર પ્રવીણભાઈ ઘોઘારી વીડી ડી જાલાવડિયા વિનુભાઈ મોરડિયા આપણા રાજકીય પ્રતિનિધિઓ જે હોય દશનીબેન કોઠિયા આપણા અહીંના કોર્પોરેટર માને કાંતિભાઈ ભંડેરી એવા જ અગ્રણી બાબુભાઈ જીરાવાલા આ બધાય સાથે મળીને સરકારશ્રીમાં રજૂઆત કરેલી કે આ સમાજની એક શિક્ષણના હેતુથી અમે ભવનનું નિર્માણ કરવાના છીએ તો ચાલીસ ટકા જમીન ન કપાય ઓછી કપાય એટલે માન્ય મુખ્યમંત્રી છે તરત કીધું કે કંઈ વાંધો નહીં સમાજ માટેનું છે અમે ચાલીસ ટકાની દસ ટકા સરકાર માત્ર કાપે એવી પ્રક્રિયા એવી કામગીરી હાથ ધરી છે અને સરકારને સત્યાવીસો વાર નવ હજાર વાર કુલ આપણી જગ્યા હતી એમાંથી સત્યાશ સત્યાવીસો વાર બે હજાર સાતસો ચોરસ વાર જગ્યા આપણને આ સરકારશ્રીના નિર્ણયથી વધુ પ્રાપ્ત થવાની છે આપણા માટે ખૂબ સારી સુવિધા છે અને એટલે જ માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એના અધ્યક્ષસ્થાને આપણે આ ખાતમુહૂર્ત વિધિ સમારોહ યોજ્યો છે સત્યાવીસો વાર જે જગ્યા વધુ મળે છે એ મળીને આપણી આ નવ હજાર વારમાંથી આઠ હજાર વાર જગ્યા આપણને આપણે મળવાપાત્ર છે એફપી પાંચ હજાર વાર જગ્યામાં આ બોયઝ હોસ્ટેલ બનશે અને બીજી સત્યાવીસો કે પચીસો વાર જગ્યાનો એફપી આપણને મળવાનો છે રોડની સામે કાંઠું તાપી બાજુ રોડ ઉપર અને ત્યાં એક ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થશે અને ગર્લ્સ હોસ્ટેલના આ જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ બનશે આર્ટ ગેલેરી બનશે અને વિદ્યાર્થીની સુવિધા બનશે આ દાતાઓ પાસેની એક અપેક્ષા દાનની અપેક્ષા શું હોય અમે એવું ઈચ્છીએ છીએ કે નાનામાં નાનો માણસ પણ આમાં જોડાય કોઈ એકવાર ભૂમિદાન આપવા ઈચ્છતું હશે તો અગિયાર હજાર રૂપિયામાં એક ચોરસ વાર ભૂમિદાતા ગણાશે બાંધકામ માટે કોઈ દાન આપવું હોય તો એક ચોરસ ફૂટના બાંધકામના રૂપિયા બે હજાર બે હજાર રૂપિયા આપશે તો એક ચોરસ ફૂટ બાંધકામના દાતા ગણાશે આ બે રકમથી નાનામાં નાનો માણસ પણ જોડાઈ શકશે દાતાઓએ ખૂબ દાન આપ્યું છે આ મંદિરના મહોલમાં દાતાઓએ તો દસ વર્ષ પહેલાં દાનની શરૂઆત કરી હતી એટલે અમને બહુ સંકોચ હતો કે દસ વર્ષ નીકળી ગયા અને આપણે એક વિદ્યાર્થી ભવનનું નિર્માણ નથી કરી રહ્યા એટલે આ દાતાઓને સૌ પ્રથમ હું સલામ કરું છું આ પંચાવન જે મુખ્ય દાતા દાતા ટ્રસ્ટીઓ છે એને શરૂઆતમાં આ પૈસા આપ્યા જમીન લેવાની અને હવે બાંધકામ માટે જે બારમી જાન્યુઆરી સમૂહ લગ્ન સમારોહ હતો અને એમાં નવા દાતાઓએ ઘણા બધા દાતાઓએ એકવીસ એકવીસ લાખ રૂપિયા આ જમીન સોરી બાંધકામ માટે આપવાનો જે સંકલ્પ કર્યો અત્યાર સુધીમાં ચાલીસ દાતાઓ આ રીતે આગળ આવ્યા છે રૂમના દાતાઓ પણ લગભગ સવાસો રૂમ બધી થઈને થાય છે એ સવાસો રૂમમાંથી સાઠ કે સિત્તેર રૂમ જેટલા દાતાઓ તો અત્યાર સુધી નોંધાઈ ગયા છે આટલી કલ્પના પણ નહોતી આજે સમાજમાં ચાલીસ વર્ષથી આપણે પ્રવૃત્તિ કરી છે આજે તે માહિતી છે એ બીજા તબક્કાનું કામ દોઢ બે વર્ષ પછી જે સત્યાવીસો વાર જગ્યા તાપી બાજુ રોડના કાંઠે મળવાની છે અંદર જતા એમાં આજે બાંધકામ ગર્લ્સ હોસ્ટેલનું થવાનું છે ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ બનશે અને કલા પ્રતિષ્ઠાન સંસ્થાના કલાકારોએ એક ચિત્રો દોરીને આપાતા એના સહયોગની નોંધ સાથે એક આર્ટ ગેલેરી પણ બનવાની છે અને કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ બનાવવા માટે પણ ઘણા બધા દાતાઓએ દાન નોંધાયું છે એની પણ અમે સહસ નોંધ લઈએ છીએ આ પ્રથમ તબક્કામાં બે લાખ ચોરસ ફૂટનું બાંધકામ થશે એનો કુલ ખર્ચ બધું મળીને હોસ્ટેલની અંદર જે વસ્તુ બધી મૂકવામાં આવશે એ બધું મળીને ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ છે બે હજાર વીસથી શરૂ થયેલી આ યાત્રા આમાં તો બે હજાર પચીસ લખી છે પણ માત્ર બે વર્ષમાં આ માર્ચ મહિનો ચાલે છે આવતો માર્ચ નહીં પણ બે હજાર બાવીસના માર્ચ મહિનામાં આ વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે કારણ કે મેં કીધું એમ અપેક્ષા નહોતી કલ્પના નહોતી એટલું મનથી દાન દાતાઓ આપી રહ્યા છે એક વારનું દાન હોય એકાવન લાખનું દાન હોય કે કોઈ રૂમ લખવાનું પાંચ લાખનું દાન હોય ખૂબ દિલથી દાન આપે છે એ દાતાઓને હું સલામ કરું છું ચાલીસ વર્ષના મારા જાહેર જીવનમાં આજે મને ગૌરવ થાય છે કે આ સમાજ માટે ચાલીસ વર્ષથી આ પ્રવૃત્તિઓ સમૂહલગ્નથી માંડીને વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરીએ છીએ પણ સમાજ પાટીદાર સમાજની તોલે કદાચ કોઈ નહીં આવે કામ કરનારને માત્ર વાહો થાબડવાનો નહીં તમામ પ્રકારનો આર્થિક સહયોગ આપીને સમાજ માટે નિર્ધારિત કરેલા કામમાં ક્યારેય રૂકાવટ ન આવે એટલો મોટી સંખ્યામાં દાતાઓ દાન આપી રહ્યા છે જેમ બોયઝ હોસ્ટેલના પટાંગણમાં સરદાર સાહેબની પ્રતિમા રહેશે એમ લેડીઝ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ જે બને છે એમાં સરદાર સાહેબના દીકરી જે આપણું ગૌરવવંતુ નામ છે એ મણિબેન પટેલની પ્રતિમા રાખવામાં આવશે વરાછરોના પ્રવેશ દ્વારે એક બાજુ સરદાર સાહેબની પ્રતિમા હશે તો બીજી બાજુ મણીબેન પટેલની પ્રતિમા હશે આ રીતે સુરતનો પ્રવેશદ્વાર તો સમાજે શણગાર્યો પણ સમાજનું ખૂબ ગૌરવવંતુ આ બે સંકુલો બનશે એનો મને વિશેષ આનંદ છે માત્ર દાતાઓ દાન આપે છે એવું નહીં નાનામાં નાના દાખલા તરીકે આખા પ્લાન કૌશલ લહેરી આર્કિટેક્ટ છે તો એક રૂપિયો લીધા વગર એ દાનનું આ પ્લાનનું કામ કરે છે એના આર્કિટેક રમેશ સિંગાળા સ્ટ્રક્ચર એન્જિનિયર છે એ પણ એક રૂપિયો ફી લીધા વગર સ્ટ્રક્ચર એન્જિનનું કામ કરે છે રાજમંદિરવાળા અને સમાજના ટ્રસ્ટી કાંતિભાઈ ભંડેરી અને નિલેશભાઈ વસોયા આ પ્લાન પાસ કરવાનું જે કામ કરે છે એ પણ એક રૂપિયો ફી લીધા વગર કરે છે તમને જણાવતા આનંદ થાય કે આ હોસ્ટેલના નિર્માણ માટે અને ખાતમુહૂર્ત વિધિના આમંત્રણ માટે જે કાર્યક્રમ યોજાય છે એ કાર્યક્રમમાં સાઉન્ડ માટે મહેશભાઈ એક રૂપિયો લેતા નથી ફોટોગ્રાફી કરતા નવ કલાવાળા લક્ષ્મણભાઈ પણ એક રૂપિયો લેતા નથી અને સૌથી મોટી વાત આ હોસ્ટેલમાં નાના માણસની મોટી સેવા રહેલી છે જ્યારે સમૂહલગ્ન થાય ને ત્યારે મંડપ લાઈટ જનરેટર ડેકોરેશન સાઉન્ડ વગેરે જે સેવાઓ થાય છે જે વસ્તુ ભાડે આપણે લઈએ છીએ સમૂહ લગ્નના વ્યવસ્થા માટે એ લોકો એક રૂપિયો પણ ચાર્જ લીધા વગર આખા સમૂહ લગ્નની આ વ્યવસ્થા સંભાળે છે પણ એનું જે સેવાનું મૂલ્ય થાય એ મૂલ્ય રકમ દાતાઓ પાસેથી દાન સ્વરૂપે સમાજ લઈ શકે પણ એ જે સેવા મૂલ્ય થાય એ સેવા મૂલ્ય આ હોસ્ટેલ પ્રોજેક્ટમાં આ તમામ મિત્રો દાન પેટે જમા આપે છે એટલે મંડપ લાઇટ ના તમામ કોન્ટ્રાક્ટર એલ સહિત તમામ ફૂલવાળા સહિત ડેકોરેશન સહિત તમામ કોન્ટ્રાક્ટર મિત્રોને હું સહૃદયથી સલામ કરું છું કે આ નાના માણસનું દાન ઓલી નાની દીકરીનું દાન અને ગઈકાલે જ અમારા ઉપપ્રમુખ સૌજીભાઈ વેકરિયાએ સરસ એક અભિયાનની વાત કરી કે એક ગામ એક વાર આખા સૌરાષ્ટ્રનું પ્રતિબિંબ હોય તો સુરત છે આખા ગુજરાતનું ધબકતું પાટીદારનું કોઈ સેન્ટર હોય તો સુરત છે આખા ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ક્યાંય હોય તો એ સુરત છે આખા ગુજરાતમાં સૌથી વધુ યુવા વર્ગ હોય પાટીદાર સમાજનો પણ તો એ સુરત છે આખા ગુજરાતમાં સૌથી વધુ સીએ માટેના કોચિંગને વિદ્યાર્થીઓ સૌથી વધુ સીએ કરતા હોય પાટીદાર સમાજના તો પણ એ સુરતમાં કરે છે અને એટલે સુરતના એક આ ખૂબ ગૌરવવંતા આ સૌરાષ્ટ્ર જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ ખૂબ તાતી જરૂરિયાત હતી અને એટલે સુરત આ એક સેન્ટર છે સૌરાષ્ટ્ર પટેલ સમાજનું ત્યારે ગામડાનો પણ સહયોગ મળે કદાચ પહેલીવાર એવું અભિયાન પહેલીવાર એવી અપીલ હંમેશા દાન સુરતથી ગામડામાં ગયું છે પણ પહેલીવાર એક ગામ એકવાર દાન સુરતમાં આ જમનાબા વિદ્યાર્થી ભવનના નિર્માણ માટે આપે એવી જાહેર અપીલ કરવામાં આવી છે ગામડામાં પચાસ પચાસ રૂપિયા ભેગા કરો ગામડામાં સો સો રૂપિયા ભેગા થાય કે દસ વ્યક્તિ હજાર હજાર રૂપિયા આપે કે એક વ્યક્તિ અગિયાર હજાર આપે એક ગામ દીઠ માત્ર એક વાર દાન ભૂમિ દાન આપે તો મને એવું લાગે છે કે આખું સૌરાષ્ટ્ર આખા સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ આ જમનાબા વિદ્યાર્થી ભવનમાં પોતાની લાગણી રોપશે એવું મને લાગશે તમારા ગામનો કોઈ પણ વ્યક્તિ પચાસ વર્ષ પછી પણ અહીંયા ભણવા આવશે તો એવું કહેશે કે અમારા ગામના અગિયાર હજાર રૂપિયા એક ભૂમિદાન અમારા ગામનું પણ અહીંયા છે તો ચાલો આ સૌરાષ્ટ્રનું ગૌરવ છે આ પાટીદાર સમાજની ખૂબ ઉપયોગી આ શિક્ષણ વિદ્યાર્થી ભવન છે એમાં આપણે બધા સહયોગ આપીએ અને આજના આ કાર્યક્રમમાં શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આ જમનાબા વિદ્યાર્થી ભવનના નિર્માણની વાત એટલા માટે લીધી કે આવનારા સમયમાં શિક્ષણની સુવિધાનું બહુ મોટું કેન્દ્ર બનશે પુસ્તકાલય હોય વાંચનાલય હોય કારકિર્દી માર્ગદર્શન સેન્ટર હશે કે સરકારી સહાય માર્ગદર્શન સેન્ટર હશે કોઈપણ નાજયાત ધર્મના ભેદભાવ વગર કોઈપણ વ્યક્તિ આનો ઉપયોગ કરી શકશે આ સમરસતાને પણ સલામ અમારા દાતાની આવી ભાવનાને પણ સલામ કોઈપણ નાજયાતના ભેદભાવ વગર આ સુવિધાનો ઉપયોગ સુરત શું ગુજરાતના કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકશે ત્યાં સુધી આ દરવાજા ખુલ્લા છે એટલે સૌ કોઈને આ સરસ મજાનો જમનાબા વિદ્યાર્થી ભવન અને રાધાબેન અતિથિભવનનું નિર્માણ થાય છે એના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તવેદી સમારોહમાં પધારવા આપ સૌને આગોતરું નિમંત્રણ છે સત્યાવીસ ત્રણે આનું સાંજે પાંચ કલાકે ખાતમુહૂર્તવેદી થશે એનું આમંત્રણ આપ સૌ સુધી પહોંચશે પ્રવેશ પાસ અને ફોટો આઈડી સાથે લઈને આ કાર્યક્રમમાં આપ જરૂરથી પધારશો એવું આપ સૌને આમંત્રણ છે અને રિયલ નેટવર્ક ગૌરવ એટલે અનુભવે છે કે શિક્ષણની સતત ચિંતા રિયલ નેટવર્કે કરી છે રિયલ નેટવર્કે શિક્ષણ વિશ્વ કાર્યક્રમ જ એટલે કરેલો કે ચાલો શિક્ષણ માટે આપણે વિચારોનું વાવેતર કરીએ અને મને એવું લાગે છે કે વાવેતર રંગ લાવી છે આજે ગુજરાત નહીં બધી જગ્યાએથી આ જમનાબા વિદ્યાર્થી ભવનને ખૂબ સહયોગ મળી રહ્યો છે એના ઘણા બધા કારણો હશે ઘણા બધા વ્યક્તિઓનો પ્રયાસ હશે એમાં એક પ્રયાસ રિયલ નેટવર્કનો પણ છે એ રિયલ નેટવર્કને પણ હું સલામ કરું છું કે આ સુવિધામાં આપનો પણ સહયોગ છે ફરી દર્શક મિત્રો મેં ઘણી બધી વાતો કરી હશે પણ ઉત્સાહ જ એટલો બધો છે મારા સાઠ વર્ષની આયુષ્યમાં મેં ચાલીસ વરસ સુરતને કનુભી બનાવીને સમાજ સમાજસેવા સમાજને ઉપયોગી થવું શિક્ષણ માટે કાંઈ કરવું એના માટે મેં કામ કર્યું છે અને પહેલી વખત જીવનનું એક સૌથી મોટું સ્વપ્ન હતું કે સુરતમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સાકાર થાય ચાલીસ વરસ પછી કોઈને ત્યાં સારા સમાચાર ખોળો ભરાઈને પરિવારને જે આનંદ થાય એટલો આનંદ સૌરાષ્ટ્ર પ્રદેશ સેવા સમાજના સૌ કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીને થયો છે કે ભલે મોડું તો મોડું ચાલીસ વર્ષે સુરતમાં આ જમનાબા વિદ્યાર્થી ભવનનો પાયો નખાય છે એ સૌરાષ્ટ્ર સમાજનો એક ઐતિહાસિક ઘટના છે એમાં આપણે સામેલ થઈએ અને સહયોગ આપીએ યાદ રાખજો એક ગામ એક વારની યોજનામાં આપણું ગામ પણ સહયોગ આપે એવી વિનંતી છે ખૂબ ખૂબ આભાર અને આ સાથે આ શિક્ષણ છે કાર્યક્રમમાં આપ સૌને અને મને આ કાર્યક્રમમાં રજા આપશો નમસ્કાર થેન્ક યુ